વડોદરાના પારસી અગિયારી પ્રદર્શન મેદાન ખાતે 3 દિવસનું બોન્સાઈ એક્ઝિબિશન યોજાઈ રહ્યું છે, જેમાં હજારો બોન્સાઈ પ્રેમીઓ ઉમટી રહ્યા છે. બોન્સાઈ એક્ઝિબિશનમાં 400થી વધુ સ્ટોલ્સ લાગ્યા છે. આ વર્ષે બોન્સાઈ પ્રદર્શન વડોદરામાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. જાપાનના લોકો દીકરીને દહેજમાં બોન્સાઈનો છોડ આપે છે. બોન્સાઈ આર્ટ મૂળ ચીન અને જાપાન તરફનું મનાય છે. ચીન અને જાપાનમાં વસ્તીની દ્રષ્ટિએ ખુલ્લી અને ખેતીલાયક જમીનો ઓછી હોવાથી તેઓ બોન્સાઈના મોટા પ્રમાણમાં ઉત્પાદન કરતા હોય છે. જાપાન અને ચીનની બોન્સાઈ કળા ભારતમાં ઝડપથી વિકસિત થઈ રહી છે. વડોદરામાં બોન્સાઈ આર્ટિસ્ટો પણ ઘણા છે. શહેરના પારસી અગિયારી મેદાન ખાતે દર વર્ષે બોન્સાઈનું પ્રદર્શન યોજાય છે. આ વર્ષે 3 દિવસનું બોન્સાઈ પ્રદર્શન યોજાઈ રહ્યું છે, જેની મુલાકાત લેવા માટે મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ ઉમટી રહ્યા છે. બનિયન બોન્સાઈ ક્લબ દ્વારા આ 17મી વાર્ષિક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે. સતત 17 વર્ષથી બનિયન બોન્સાઈ ક્લબ આ જ જગ્યાએ પોતાની એક્ઝિબિશનનું આયોજન કરતું આવેલું છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા નવા વૃક્ષો, નવા નવા આર્ટિફેક્ટ્સ અહીં ડિસ્પ્લે કરવામાં આવેલું છે. અહીં 400 કરતાં વધારે પ્રકારના નમૂનાઓ, અલગ અલગ સ્પીસીસના, દેશ વિદેશના બોન્સાઈ અહીં ડિસ્પ્લે કરવામાં આવ્યું છે. એક વિશેષ કરીને તમે જોશો કે એક મામે બોન્સાઈનું એક ડિસ્પ્લે કરવામાં આવ્યું છે, શરૂઆતમાં તમે નિહાળી શકો છો. અને એ ખૂબ જ સુંદર રીતે, આર્ટિસ્ટિક રીતે, જે રીતે જાપાનમાં ડિસ્પ્લે કરવામાં આવે છે એ રીતે જ એને ડિસ્પ્લે કરવામાં અહીં આપેલું છે, પ્રદર્શિત કરવામાં આવેલું છે. અને છેલ્લા 3 દિવસથી એક્ઝિબિશન ચાલી રહ્યું છે અને ઘણા મહાનુભાવો અહીં એનો આનંદ લઈ ચૂક્યા છે, વિઝિટ કરી ચૂક્યા છે, મુલાકાત આપી ચૂક્યા છે. અને વડોદરાની જનતા જે વર્ષોથી આ એક્ઝિબિશન્સ નિહાળતી આવી રહી છે અને એ લોકોને હંમેશા ઇંતજાર હોય છે, વાટ જોતા હોય છે કે ક્યારે એક્ઝિબિશન આવે. અને અમારો નવેમ્બર ડિસેમ્બરમાં એક્ઝિબિશનનો સમય હોય છે, બધા જાણતા હોય છે. અને બહુ જ આદત એ લોકોને પડી ગઈ છે એક્ઝિબિશન એટલા સરસ બોન્સાઈ જોવાની, અને એ લોકો આતુરતાથી આ એક્ઝિબિશનની વાટ જોતા હોય છે. અને જેવું જ ખબર પડે એક્ઝિબિશન, 3-3 દિવસ એ લોકો ચોક્કસ આવવાનું ચૂકે છે, ભૂલતા નથી. તમને જાણીને નવાઈ લાગશે કે બનિયન બોન્સાઈ ક્લબની એક્ઝિબિશન એટલી લોકો સુધી પહોંચી ચૂકી છે કે ગુજરાતમાં તમે અંજાર, કચ્છથી લઈને વાપી વલસાડ સુધીના લોકો બોન્સાઈ એક્ઝિબિશન નિહાળવા અહીં આવ્યા છે. એક મેડમ તો મને આવ્યા કે હું અંજારથી આવી છું, તો એ જાણીને મને એકદમ લાગ્યું હતું કે હા, હું એક્ઝિબિશન્સ, વડોદરાની એક્ઝિબિશન્સ માટે એટલી બોન્સાઈની જાણીતી થઈ ગઈ છે અને અમે આટલું સુંદર બોન્સાઈ, બોન્સાઈની સાથે સાથે તમે અહીં બાઝાર એરિયા પણ મૂકેલો છે અને પૂરા ભારતમાંથી, વડોદરામાંથી, ગુજરાતમાંથી નહીં, પૂરા ભારતમાંથી અલગ અલગ બોન્સાઈના નમૂનાઓ, બોન્સાઈના પ્લાન્ટ્સ, બોન્સાઈને લગતી રમકડાઓ, આર્ટિફેક્ટ્સ, પાટલા, કુંડા, ખાતર, દરેક પ્રકારનું એનું બધું જ અહીં અવેલેબલ છે કે જે એક જ માંડવાની છે તમને મળી રહે. તો એ બધી વસ્તુ બધે નથી મળતી ને આટલી સુંદર આયોજન ક્યાંક થતું નથી, એવું બધાના મુખ્ય અમે સાંભળીને બહુ ગર્વાન્વિત અનુભવ કરીએ છીએ. થોડાક સમય પહેલાં જ આપણા વડોદરા આપણા વડોદરાના પોલીસ કમિશનર ગેહલોત સાહેબ હમણાં જ વિઝિટ કરી ગયા છે અને એટલા પ્રભાવિત થયા છે એક્ઝિબિશન જોઈને. તમને ખ્યાલ હશે આનંદીબેન પટેલ પણ આ એક્ઝિબિશનની મુલાકાત લઈ ચૂક્યા છે અને ગેહલોત સાહેબના વાઇફ એમને પણ આ બોન્સાઈનું એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું હતું, એ પણ બોન્સાઈ એક્ઝિબિશન જોઈને બહુ જ ખુશ થયા છે કે એક નાનકડું વડોદરા આજે પૂરા ગુજરાતમાં બોન્સાઈના કારણે પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. અને બનિયન બોન્સાઈ ક્લબ એ દર વર્ષે નવા નવા મેમ્બર્સને સામેલ કરતું હોય છે, એમને બોન્સાઈની કળા શીખવાડતું હોય છે અને એના મેમ્બર્સનો વધારો કરતો જાય છે. મહેશભાઈ, ખાસ કરીને વાત કરીએ, બોન્સાઈ એટલે કુદરતને આપણે નજીક માણી શકીએ છીએ. આ જે મોટા વૃક્ષ છે, વામન અવતાર તરીકે આપણે આ બોન્સાઈ ગણી, બરાબર. કયા એવા વૃક્ષો છે કે જે આપણે ઘરે લગાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડી શકે? હા, બોન્સાઈ, તમે જે રીતે કીધું કે બોન્સાઈ જાપાનીઝ વર્ડ છે, બે શબ્દમાંથી બનેલો છે, કે નાનું છોડ એક મોટા નાના છીછરા કુંડામાં એક મોટા વૃક્ષની નાની રિપ્લિકા આપણે બનાવતા હોઈએ છીએ. અને ઘણા એવા વૃક્ષો છે કે જે તમે ઘરમાં રાખીને એક પોઝિટિવ એનર્જી તમને આપતા હોય છે, એવા ઘણા બધા વૃક્ષો અહીં તમે જોઈ શકો છો કે જે તમને ઘરમાં મૂકતાની સાથે. અને આના માટે, બોન્સાઈ માટે કોઈ મોટું હવેલી, કાંટો મોટો બગીચો, મોટું ઘર હોવું જરૂરી નથી. ઘરમાં એક નાનકડો ખૂનો જોઈએ જ્યાં 4-8 કલાક જો તાપ આવતો હોય તો એ બહુ સાનુકૂળ છે બોન્સાઈ માટે. અને એક નાનકડું કુંડું તમે જોઈ શકો છો કે 4-5 ઇંચના બોન્સાઈ છે, તો તમને એટલી જગ્યા તો દરેક ઘરમાં રાખેલી હોય. અને
આનાથી શું થશે કે જો દરેક ઘરમાં 10-15 આવા નાના નાના બોન્સાઈ થશે તો ઓક્સિજન વાયુ છે એ તો વધવાનો જ છે, અને જો સારું વાતાવરણ હશે ઘરમાં તો એ ખુશાળીનો જ વાતાવરણ હશે, તો એ પોઝિટિવ એનર્જી ઓટોમેટિક આવશે. બોન્સાઈના વર્ગીકરણની આપણે વાત કરતા હોઈએ તો કેટલા પ્રકારનું થતું હોય? બોન્સાઈ ઘણા અલગ અલગ સાઇઝના હોય છે. એક સીટો બોન્સાઈ હોય છે જે આપણા અંગૂઠા સાઇઝના હોય છે, જે જાપનીઝ અને કોલ્ડર ક્લાઇમેટ્સમાં ઇઝીલી થતા હોય છે. આપણું વાતાવરણ થોડુંક હ્યુમિડ અને ગરમ હોવાના કારણે એના અહીં બનાવવા માટે અને ટકી રહેવા માટે મુશ્કેલ હોય છે. તો અમે મામે બોન્સાઈથી શરૂઆત કરીએ છીએ, જે 5-15 સેન્ટીમીટર હોય છે. એના પછી મીડિયમ બોન્સાઈઝ, પછી બિગ બોન્સાઈ હોય છે. માટી કેટલા સમયમાં બદલવાની? હા, શરૂઆતમાં દર વર્ષે આપણે આ પ્લાન્ટ્સનું રિપોર્ટિંગ કરવાનું હોય છે. એકવાર ઝાડ લગાડ્યા પછી, બોન્સાઈ લગાડ્યા પછી તમારે એને દર વર્ષે કુંડામાંથી કાઢીને પછી એને 20-25% એના રૂટ્સ કાપીને એની જે માટી છે એની ચારે ફરતીની ચારે ધીરે રહીને કાઢીને થોડીક 20-25% માટી પણ આપણે ઓછી કરીએ છીએ, રૂટ્સ કટિંગ કરીએ છીએ, અને નવી માટી સાથે એ જ કુંડામાં ફરી રોપતા હોઈએ છીએ. જેમ જેમ ઝાડ જૂનું થતું જાય એમને 2-2 વર્ષે 5-5 વર્ષે રિપોર્ટિંગ થાય છે. જેવી રીતે આપણે રિપોર્ટિંગ કરીએ તો એનો નવો ગ્રોથ આવે છે. પણ એકવાર તમારું ઝાડ સ્ટેબલ થઈ જાય 20-25 વર્ષ પછી, તે વખતે આપણે એને રિપોર્ટિંગનો સમય ઓછો લાગતો હોય છે. બોન્સાઈ માટે લોકો કહે છે કે બહુ ટાઈમની જરૂરત હતી, પણ એવું જરૂર નથી, ફક્ત 2 મિનિટ દિવસના. પણ હા, 2 મિનિટ દરરોજના 365 દિવસ તમારે 2 મિનિટ ઝાડને આપવાની જરૂરી છે. તો જો તમે આટલો સમય તો મારા ખ્યાલથી કોઈ પણ વ્યક્તિ કાઢી શકે. અને એક બોન્સાઈ ઘરમાં આવ્યા પછી દરેક મેમ્બર્સ એની સાથે ફેમિલિયર થઈ જતો હોય છે, તો જરૂરી નથી કે તમે ગયા પછી તમારા ઘરવાળા પણ એનું ધ્યાન રાખતા હોય છે. તો એક કુટુંબિક વાતાવરણમાં એક ઝાડ બહુ સરસ સારી રીતે વધતું હોય છે. કયું બોન્સાઈ પ્લાન્ટ એટલું છે કે જેનો ઉપાડ વધારે છે, લોકો એ લઈ જવા પસંદ કરતા? એ કહેવું થોડું મુશ્કેલ થશે, કારણ કે બાઝાર એરિયા એ વિષય મારો નથી. પણ ઘણા ટ્રોપિકલ્સ છે, અને ફાયકસ એક સ્પીસીસ આવી છે. ફાયકસ એટલે વર્ડનું જ કુળ છે, ફાયકસ જીનસ છે, અને એમાં ઘણી બધી સ્પીસીસ આવતી હોય છે વર્ડની. તો એ આપણા વાતાવરણમાં બહુ સારી રીતે વધતી હોય છે, અને અમે લોકોને ભલામણ કરીએ છીએ કે તમે આ સ્પીસીસ વાપરો કે જેથી કરીને એ મરે નહીં વહેલી રીતે. અને તમે બોન્સાઈની જે પ્રક્રિયા વાપરવા માગો છો, જે કટિંગ વાયરિંગ કરવા માગતા હોય છે, તો એ પ્રોસેસ એ બહુ ઇઝીલી સહન કરી લેતું હોય છે. તો હું રેકમેન્ડ કરું છું ફાયકસ. અને ઘણી બધી સ્પીસીસ છે, એના સિવાય પણ ઘણી બધી સ્પીસીસ અહીં અવેલેબલ છે માર્કેટ્સમાં, અહીં સ્ટોલ્સમાં, જે બોન્સાઈને લગતી છે, જે બોન્સાઈની જે તકલીફો છે એ સહી શકે. જે કટિંગ પ્રુનિંગ આપણે એકવાર કરતા હોય તો કેટલાક ઝાડો નથી સહી શકતા, પણ બોન્સાઈને લગતા જે સ્પીસીસ અહીં અવેલેબલ છે એ સસ્ટેન કરી લે છે અને સારી રીતે ગ્રો થતી હોય છે. બોન્સાઈ આરોગ્ય માટે કેટલું સારું છે? તણાવમુક્ત વાતાવરણ માટે બોન્સાઈ જરૂરી છે કે નહીં? જરૂરી છે, ઘણું જરૂરી છે. આનાથી તમારો સ્ટ્રેસ બહુ દૂર થાય છે, તમે એક શાંતિનો અનુભવ કરો છો. અહીં ઘણા બધા એવા મેમ્બર્સ આવ્યા હતા જેમને થોડા ઘણા ઇશ્યુઝ હતા, પણ બોન્સાઈ ક્લબ જોઈન કર્યા પછી એટલા આનંદિત એ લોકો રહે છે. એન્ડ ડિપ્રેશન્સમાં ગયેલા લોકો સારી રીતે બહાર આવેલા છે. તો બહુ જ એનાથી ફાયદો થયો છે લોકોને. અને જે લોકો બહુ તણાવમાં રહેતા હતા અહીં આવ્યા પછી ઝાડની સાથે કામ કરતા એટલો આનંદ, એકાંતમાં પણ એ લોકો લઈને શાંતિથી જીવન પ્રસાર કરી રહ્યા છે. ઓફિસીસમાં પણ બોન્સાઈ પ્લાન્ટ એક લગાવવામાં આવે છે ગુડલક માટે, શું કહી શકાય? હા, લગાવી રહ્યા છે. આજકાલ એ ટ્રેન્ડ વધતો જાય છે, ઓફિસીસ, ઘર, ફ્લેટ્સ, ઓફિસ, ઇવન તમે કોર્પોરેટ ઓફિસમાં જોઈ શકો છો, કાં તો ઇવન તમે જે નવા ઘરો બનાવી રહ્યા છે ત્યાંની ઓફિસીસમાં પણ તમે બોન્સાઈ જોઈ શકો છો. જેડ પ્લાન્ટ બહુ ઇઝીલી અવેલેબલ છે, અને એને ગુડલક તરીકે વાપરવામાં આવે છે. એ જેડ પ્લાન્ટ મોસ્ટ ઓફ તમને બધી નર્સરીઝ ઓફિસમાં તમને આજકાલ બોન્સાઈ તરીકે જોવા મળતા હોય છે. જે પ્રકૃતિના માનનારા છે, પ્રકૃતિના ચાહકો છે, તેમના માટે બોન્સાઈ આશીર્વાદ સમાન હવે સાબિત થયું છે, શું કહેવા માગશો? સાચી વાત છે, કારણ કે આજે જે એવા લોકો જે છે ફ્લેટ્સમાં રહેતા લોકો છે, નાના ઘરમાં રહેતા લોકો છે, કે જે મોટા બગીચા નથી બની શકતા, પણ પ્રકૃતિની સાથે લોકો મોટા થયેલા છે, ગામડામાંથી આવેલા છે, શહેરોમાં આવેલા છે, જૂના જૂના વિસ્તારોમાંથી, મોટા વિસ્તારોમાંથી, જ્યાં ઘણા બધા ઝાડ વગેરે નેચરમાંથી રહેલા છે. તો એ લોકો એ પ્લાન્ટ્સ બોન્સાઈથી એ લોકો એમને નજીક લઈને આવી શકે છે, અને પોતાના ઘરમાં જ એક નાનકડું જંગલ બનાવી શકો છો. તમે બોન્સાઈમાં અહીં ડિસ્પ્લેમાં જોઈશો કે એક નાના નાના ફોરેસ્ટ બનાવેલા છે. તો એક નાના નાના ફોરેસ્ટનું આનંદ લઈને બનાવીને એ લોકો એ પ્રકૃતિને ફરી યાદ કરીને એમ લોકો એમની ખુશીની જે પળો છે સ્મરણ કરી શકે છે. હું તમારા મીડિયા મારફતે એક ખાસ વાત કહેવા માગું છું. હું દરેકને આગ્રહભરી વિનંતી કરીશ કે કોઈ પણ રેડીમેડ બોન્સાઈ ન લો,
કારણ કે જો તમે જાતે ન બનાવેલું હોય બોન્સાઈ, તમને એના વિશેનું નોલેજ ન હોય, તો એ બોન્સાઈ વર્ષ પછી, છ મહિના પછી નહીં રહી શકે. તો હું તો એવું જ કહું છું કે બનિયન બોન્સાઈ ક્લબ જેવી સંસ્થાઓ છે, તમારી આસપાસ કોઈ બોન્સાઈ ક્લબ હોય તો એમની સાથે જોડાવો અને ત્યાં જોડાવો. બનિયન બોન્સાઈ ક્લબ દર વર્ષે નવા મેમ્બર્સ જોઈન કરતા હોય છે અને અમે એમને ટ્રેન કરતા હોઈએ છીએ. શરૂઆતમાં એમને બેઝિક નોલેજ આપીને બનિયન બોન્સાઈ દર વર્ષે, દર મહિને, મહિનામાં એક વાર વર્કશોપ કરતો હોય છે અને અમે એને દરેક સ્ટાઇલ વિશે એ લોકોને માહિતી આપતા હોઈએ છીએ. વર્ષમાં 12 વર્કશોપ હોય છે, 3-1 સ્પેશિયલ વર્કશોપ હોય છે, માસ્ટર્સ વગેરે આવે છે અને અમે એમને પૂરતું જ્ઞાન આપીએ છીએ અને પછી અમારા મેમ્બર્સ તરીકે એ લોકો સ્થાયી થઈ જાય છે. તો હું વિનંતી કરીશ કે પ્લીઝ રેડીમેડ બોન્સાઈ ન લો, પણ તમે જાતે બનાવીને.